સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી નવી શરૂ થનારી 5 મેડિકલ કોલેજના રાજપીપળાની મેડિકલ કોલેજનો સમાવેશ. જીતનગર ખાતે ફાળવાયેલા જગ્યાએ નવી મેડિકલ કોલેજનું બાંધકામ ન થાય ત્યાં સુધી રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે આગામી શૈક્ષણિક સત્રમાં શરૂઆતથી જ MBBSના પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરાશે. રાજપીપળાની મેડિકલ કોલેજના નોડલ ઓફિસર અને ડીન શ્રી ડોક્ટર આશિષ ગોખલે અને વડોદરા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર તનુજા ચાવડેકર સહિતના વિવિધ વિભાગીય વડાઓની રાજપીપળા આયુર્વેદિક કોલેજની લીધેલી મુલાકાત. MBBSના પ્રથમ વર્ષના અભ્યાસક્રમની સાથોસાથ બીજા વર્ષના અભ્યાસક્રમ માટેની જરૂરી અન્ય લેબોરેટરીઓ અને આનુષંગિક અન્ય સુવિધાઓની મંજૂરી માટેની દરખાસ્તનો પણ અત્યારથી તેમાં સમાવેશ કરવાના સૂચન સાથે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં જિલ્લા કલેક્ટર શ્રી DS શાહની સૂચન. MCIના ધારાધોરણ અને જરૂરિયાત ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અંતર્ગત ગુજરાતમાં જે 5 નવી મેડિકલ કોલેજીસ આગામી શૈક્ષણિક સત્રથી જે ચાલુ કરવાની છે, રાજપીપળા ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે જે એક મેડિકલ કોલેજ વડોદરાથી હું ડૉક્ટર આશિષ ગોખલે નોડલ ઓફિસર કમ ડીન તરીકે નિમાયેલા છું. અત્રે આ નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે બરોડા મેડિકલ કોલેજથી અમારા ડીન મેડમ ડૉક્ટર જાવડેકર એનાટમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી પ્રી ક્લિનિકલ સબ્જેક્ટના વિભાગના વડાશ્રીઓ, વડોદરાની PIUની ટીમ અને અત્રેના CDMO ડૉક્ટર જ્યોતિ ગુપ્તા અને સાથે યા નર્મદાના PIUની ટીમ બધા સાથે મળીને અત્રેની આયુર્વેદિક કોલેજનું માળખાકીય જે સુવિધા છે અત્યારે એ આપણે હાલ પૂરતી જ્યાં સુધી નવી મેડિકલ કોલેજ નવી જગ્યા જીતનગર નાંદોદ ગામ સાથે ગામમાં એક જગ્યા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે જગ્યા ફાળવેલ છે, જ્યાં સુધી નવું બાંધકામ અને કોલેજ એ ઊભું નહીં થાય ત્યાં સુધી આયુર્વેદિક કોલેજને વર્ષ 1.5 વર્ષ માટે આ જગ્યા ફાળવેલ છે. એટલે એની સૈદ્ધાંતિક મંજૂરી ઉચ્ચ કક્ષાએ મળેલી છે. એ માટે આ મેડિકલ કોલેજ વડોદરાની ટીમ એની આ સંસ્થાની રૂબરૂ મુલાકાત લીધેલી છે. એમાં હાલ પૂરતા પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્ર માટે જે એનાટમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી માટે જે માળખાકીય સુવિધા જે છે, લેબોરેટરી, લેક્ચર હોલ અને ડેમોન્સ્ટ્રેશન રૂમ, મ્યુઝિયમ, ડિસેક્શન હોલ વગેરે વિભાગને લગતા જે MCIની જરૂરિયાત પ્રમાણે એ મુજબનું સર્વે કર્યું છે, રાઉન્ડ લીધું છે અને દરેક વિભાગીય વડા જે છે, એક્સપર્ટ છે, વિષયના નિષ્ણાતો છે, એમને જે સૂચન કર્યા છે અને PIUની ટીમ સાથે લઈને MCIની જરૂરિયાત મુજબ દરેક વિભાગને જે જોઈએ એ પ્રમાણે આપણે આજે નક્કી કરવામાં આવ્યું છે અને એ રીતે PIUને સૂચન કરવામાં આવે છે અને દરેક વિભાગના લગતા જે હિસ્ટોલોજી, ડિસેક્શન હોલ દરેકના વિષય નિષ્ણાત પાસેથી અભિપ્રાય મેળવીને એ રીતે એમને PIUને સૂચન કરવામાં આવેલ છે.